રહસ્યમય રીતે પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે અમિત શાહે રાહુલ અને શિવમના પિતાને બે હાથ જોડીને માફી માંગીને ભૂલનો પસ્તાવો વ્યક્ત કર્યો હતો ઘણા દુઃખની વાત છે એને માફી ના કહેવાય માફી આને જો ખરેખર માંગવી હોત તો ચોવીસ બે ની રાત્રે જે એક્સિડન્ટ થયો એમાં મારો પુત્ર શિવમ ઘનશ્યામભાઈનો પુત્ર રાહુલ એ ત્રણ દિવસ પછી ગુજરી ગયા એ વખતે પ્રોપર ટાઈમ એનો માફી માંગવાનો એ વખતે હતો આજે નવ મહિના પછી એનો છોકરો છૂટી નથી શકતો કાયદાકીય સરકંજામાં ફસાઈ ગયો છે એટલે આજે માફી માંગે છે એ યોગ્ય માફી માંગવાનું કોઈ રીઝન નથી લાગતું આ ઘટનાના નવ માસ બાદ અમિત શાહે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો અને તેમણે અમિત શાહ પર ફિટકાર વરસાવ્યો હતો મુંબઈમાં કરોડોની છેતરપિંડી કેસમાં ડોક્ટર અમિત શાહની મુંબઈ સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી ડોક્ટર અમિત શાહ અનેક કેસોમાં ભાગીડ હોવાથી તેના દીકરા વિસ્મયને જામીન નહીં મળતા અમિત શાહ પોલીસ સ્ટેશન હાજર થયા હોવાના આક્ષેપ મૃતકોના પરિવારજનોએ કર્યા હતા તથ્યમાં તો અમિત શાહ એમના પુત્રના માટે હાજર થયા છે કોઈ અમારા બે પુત્રના મરણ માટે કે એમના દુઃખ માટે હાજર નથી થયા એ જે માફી માંગે છે એમના પુત્ર માટે માંગે છે અમારા જે પુત્રો બે બે પરિવારના જતા રહ્યા છે એમના માટે માફી નથી માંગતા અને હાજર થયા છે આ એમને એ જ દિવસે થઈ જવું આજ સુધી નવ મહિના સુધી ભાગતા કેમ રહ્યા એનું કારણ એ છે કે હજુ આ વ્યક્તિ પર અસંખ્ય ગુનાઓ છે આ કેસમાં વિસ્મય શાહને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી પણ જામીન મળ્યા નથી ત્યારે જેલમાં તેની પાસેથી મોબાઈલ અને સીમ મળી આવતા વિસ્મય ફરી નવા વિવાદમાં સંડોવાયો છે તેના પિતા અમિત શાહ જ્યારે પોલીસ સમક્ષ હાજર થયા છે તો વિસ્મયને જામીન મળશે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કેમેરામેન દિલાવર શેખ સાથે અનિતા પટની વી ટીવી અમદાવાદ